पिंजरे के पंछी रे तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को, पिंजरे के पंछी रे तेरा दर्द न जाने से तू खामोश रहे तू भीतर भीतर रोई रहे के भीतर भीतर रो तेरा दर्द न जाने को तेरा दर्द न जाने को पिंजरे के पंछी रे तेरा दर्द न जाने को तेरा दर्द न जाने को पिंजरे के पंछी रे पिंजरे के पंछी रे तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को, पिंजरे के पंछी रे तेरा दर्द न जाने रहे तू भीतर भीतर रोई रहे के भीतर भीतर रो तेरा दर्द न जाने को तेरा दर्द न जाने को पिंजरे के पंछी रे तेरा दर्द न जाने तेरा दर्द।
શાંતિનાથ જૈન મિત્ર મંડળ વિરમગામ ઘણા વર્ષોથી 14 અને 15 જાન્યુઆરીના રોજ પક્ષી બચાવો અભિયાનનું એક ઉત્તમ કાર્ય કરી રહ્યું છે, જેમાં આજ 14 અને 15 જાન્યુઆરીના રોજ 26થી ઉપર કબૂતરોને સેવા ઇન્જર્ડ થયેલાઓને સારવાર આપેલી છે, તથા 4 મોર ઘાયલ આવેલા ત્યાંની પણ સારવાર ડૉક્ટર ચિરંજીવ રાઠોડ સાહેબના સંયોગથી કરવામાં આવેલી છે, તથા 1 કાબર અને 2 બતકને પણ સારવાર આપી એમનું જીવનદાન આપેલું છે. આ કાર્યમાં અમારી સાથે સ્નેહ ફાઉન્ડેશન ટ્રસ્ટના લાલજીભાઈ જેડીભાઈ રાજપૂત તથા જનકભાઈ સાધુ એ પણ 2 વર્ષથી અમને સાથ અને સહયોગ આપે છે, અને આ કાર્યમાં એમને પણ ઘણો ફાળો છે. જે બદલ હિન્દુ ગૌરક્ષા દળ વિરમગામ તથા શાંતિના જૈન મિત્ર મંડળ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માને છે, અને આવા કાર્યમાં એમને સાથ અને સહકાર આગળ મળી રહે એવી અપેક્ષા છે. ઓકે, હિન્દુ ગૌરક્ષા દળ વિરમગામ તેમજ શાંતિનાથ જૈન મિત્ર મંડળ જે છેલ્લા ઘણા વર્ષથી અહીંયા જીવદયા અને ગૌરક્ષા તેમજ પક્ષીઓ માટે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે સેવાનું અવિરત કાર્ય કરે છે, અને એની જાણ અમને છેલ્લા 2 વર્ષથી થઈ અને એના ભાગીદાર પૂરતે અમને જે એક સેવા કરવાનો એક અવસર અને એક તક આપી છે એ બદલ સૌ પ્રથમ તો હું પ્રવીણભાઈ પિયુષભાઈ તેમજ સમગ્ર આ સંસ્થાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. બીજું કે ખરેખર આ ઉત્તરાયણ પર્વ એ આપણા હિન્દુ ધર્મ ધાર્મિક દ્રષ્ટિએ જોવા જાય તો ખૂબ સુંદર અને સારો છે, પરંતુ અનેક પક્ષીઓ જે ઘાયલ થાય છે એમાં ઘણી બધી જે આવી સેવાભાવી સામાજિક સંસ્થાઓ જે કાર્ય કરે છે એ ખરેખર અંતરથી દિલથી મારા માટે ગર્વ લેવા જેવી બાબત છે, અને હું દિલથી આ સર્વેનો આભાર વ્યક્ત કરું છું અને દરેકને ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે આ એક પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ગામના જાહેર જનતાએ જે અમને જાણ કરીને અને અમે જે પક્ષી લેવા ગયા એ બદલ જે લોકોએ અમને જાણ કરીને આમાં સહભાગી થયા એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.